બહેનો વિશે વાત કરવાની છે. હવે આપની શું પ્રતિક્રિયા છે? જે આંતરરાજ્ય વેચાણ થાય છે એનામાં જે ગુજરાતમાંથી ખરીદેલો માલ વપરાયો હોય, ટ્રેડર હોય તો એને રિસેલ કરવા માટે જે ખરીદી કરી હોય, અથવા મેન્યુફેક્ચરર હોય અને રૉ મટીરિયલ તરીકે માલનું ઉપયોગ કરી ઉત્પાદિત માલનું આંતરરાજ્ય વેચાણ કર્યું હોય, તો મળવાપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી 2% ઘટાડો કરવાની જોગવાઈ અગાઉ રાજ્ય સરકારે દાખલ કરી હતી. આ જોગવાઈ દાખલ કરી ત્યારે કારણ એવું આપવામાં આવ્યું હતું કે આંતરરાજ્ય વેચાણો પરના વેરાના દરમાં 4% તબક્કાવાર ઘટાડો કરવામાં આવ્યો, એને આનુષંગિક કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને જે કોમ્પેન્સેશન આપવાનું હતું એ કોમ્પેન્સેશન પૂરું આપવામાં આવતું ન હતું, અને એટલા માટે રાજ્ય દ્વારા આ વેરો આડકતરી રીતે આંતરરાજ્ય વેચાણો ઉપર લાદવામાં આવ્યો હતો. જ્યારે આ વેરો લાદવામાં આવ્યો ત્યારે એવી હૈયાધારણ પણ આપવામાં આવી હતી કે જ્યારે કેન્દ્ર તરફથી આ અંગેનું કોમ્પેન્સેશન મળશે એટલે આ વેરાની નાબૂદી કરવામાં આવશે. આ ઝઘડો ઘણો વખત ચાલ્યો. હવે જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારે સ્વાભાવિકપણે રાજ્યના વેપારીઓની આશા હતી કે હવે રાજ્યની એ જે કમ્પ્લેન હતી કે કેન્દ્ર દ્વારા કોમ્પેન્સેશન મળતું નથી, એ કમ્પ્લેન દૂર થશે અને એટલે આ જે વેરો અગાઉ નાખવામાં આવ્યો હતો એ દૂર કરવામાં આવશે. વેપારીની આ માગણી પૂરેપૂરી સ્વીકારાઈ નથી, પરંતુ 2% બદલે એમાં ઘટાડો કરીને 1% કરવામાં આવ્યો છે. એટલીસ્ટ 50% ઓફ ધ ડિમાન્ડ ઓન ધીસ ફ્રન્ટ ઇઝ એક્સેપ્ટેડ. એ પૂરેપૂરી નાબૂદ કર્યું હોત તો વધુ આવકાર્ય ગણાત. છતાં જ્યારે આંશિક રાહત પણ આપવામાં આવી છે તો એટલા અંશે તો વેપારીઓની માગણીનો પડઘો આ બજેટમાં પડ્યો હોય એમ દેખાય છે. જી, વેપારીઓને આંશિક રાહત છે, ગૃહિણીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક રાહત અહીંયા જોતા સમાચાર છે. તો સીધા જ દેશો મારા સહયોગી પૃથ્વી પાસે કે જ્યાં ખાસ જે મહિલાઓ છે તે શું કહે છે આ બજેટને લઈને. જી પૃથ્વી. જી ચોક્કસપણે ખ્યાતિ, આજે જે રીતે બજેટ રજૂ થયું છે, આનંદીબેન પટેલ કે જે રાજ્યમાં પહેલા મહિલા મુખ્યપ્રધાન બન્યા છે અને આજે જ્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ઓલમોસ્ટ બજેટ રજૂ થઈ ગયું છે, ત્યારે ગૃહિણીઓ હોય કે વર્કિંગ લેડી એ તમામ પણ કંઈક ને કંઈક એક્સપેક્ટેશન્સ રાખી રહી છે. ચાલો જોઈએ કે તેમની એક્સપેક્ટેશન કેટલા હદે પૂરી થઈ છે. મારી સાથે છે વર્કિંગ લેડી અને એક હાઉસવાઈફ. નંદિનીબેન, આજે જે બજેટ રજૂ થયું છે, એક હાઉસવાઈફ તરીકે તમે શું કહેશો? કેવું લાગ્યું આજનું બજેટ? જે આશાઓ રાખવામાં આવી હતી, મોંઘવારી જે વધી રહી છે, શું તે આશાઓ પૂરી થતી દેખાઈ રહી છે? ચોક્કસ એવું કહી શકાય કે આશાઓ પૂરેપૂરી તો પૂર્ણ નથી જ થઈ, કારણ કે આપણે ત્યાં મોટાભાગે વર્ગ ગરીબ વર્ગ વધારે છે, મધ્યમ વર્ગ વધારે છે. તો ગરીબ વર્ગ છે, રોજનું કમાય છે અને રોજનું એનું ખાવાનું પતાવે છે, એનું રોજનું ગુજરાન ચલાવે છે. જ્યારે જે મધ્યમ વર્ગ છે એ કમાય છે અને માણમાણ એનું ગુજરાન ચલાવી શકે છે, એની એ બચત નથી કરી શકતો. તો અત્યારે આપણે જોઈએ છે કે રૂટીન જે વ્યક્તિને ઉઠીને પેસ્ટ જોઈએ ખાવા માટે, એને પહેલાં તો દૂધ જોઈએ ચા બનાવવા માટે, તો દૂધના ભાવ રોજના રોજ વધી રહ્યા છે. સાથે એને અનાજ કઠોળ જોઈએ, રાંધવા માટે ગેસ જોઈએ, તો આ બધી જે વસ્તુઓ છે, કપડાં ધોવા માટે તો આપણે જોઈએ છે કે પાવડર છે, સાબુ છે, તો એ બધાના ભાવ વધી રહ્યા છે. તો બજેટ વ્યક્તિનું રૂટીનમાં એકનો એક જ નથી રહેતો, કારણ કે ઇન્કમ એની ફિક્સ છે અને રૂટીન આપણે કહીએ કે દૂધનો 1 રૂપિયો વધ્યો, પણ આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે ધીમે ધીમે દરેક વસ્તુના ભાવ વધતા જાય છે અને ઇન્કમ દરેક વ્યક્તિની માપની જ હોય છે. તો દરેક વ્યક્તિને ખૂબ જ તકલીફ પડે છે, એમાં ખાસ તો ગૃહિણીઓને બહુ જ તકલીફ પડે છે. એકદમ સાચી.